અને અમારી વાત રજૂ કરવાનો અમને અધિકાર છે અમે જે કાલે વાત કરી છે હું આજના માધ્યમથી કહેવા માગું છું કે શક્તિસિંહજી ગોયલ એક નિર્દોષ વ્યક્તિ છે એક જેને કહેવાય વિદ્વાન અને સક્ષમ અધ્યક્ષ મળ્યા છે એમને પરંતુ હંમેશ થાય છે તેમ એક અમુક નેતાઓની ચંડાળ ચોકડી એ બનીને પ્રદેશ અધ્યક્ષ ને હાઈકમાન્ડ ને હંમેશા ઘેરી લેતું હોય છે એ બાબતે એમને આપણે આગાહ કર્યા છે કે આપણે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવી હોય તો તમામ ધર્મ જ્ઞાતિના ચાહે એ મોટી જ્ઞાતિ હોય ઉચ્ચ જ્ઞાતિ હોય અથવા તો આર્થિક પછાત આદિવાસી હોય દલિત હોય માઇનોરિટી હોય અને અન્ય સમાજ કે નાની જ્ઞાતિઓ પણ ઘણી બધી છે એમાંથી પણ નેતાઓને આપણે આઈડેન્ટિફાય કરવા પડશે અને ચોવીસ કલાક કામ કરનારા પક્ષની વિચારધારામાં માનતા લોકોને આગળ ધરીશું તો બે સો ટકા શક્તિસિંહ ગોયલ સાહેબના નેતૃત્વમાં અમે બે હજાર ચોવીસમાં સારો પ્રદર્શન કરીશું આજ સુધી ના આવ્યો એટલો જનસૈલાબ શક્તિસિંહજી ગોહિલના પદગણ સમારંભની અંદર આવ્યો હતો એટલે શક્તિસિંહ ગોહિલ સાહેબ તો એક નિર્દોષ વ્યક્તિ જે હમણાં આવ્યા છે એટલે એમને આ મેં માધ્યમથી આ વાત મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે અમે કહી કહીને થાક્યા કે નવા લોકોને પણ પ્રોત્સાહન મળવું જોઈએ લાખો કાર્યકર્તા સત્યાવીસ વર્ષથી વગર સત્તાએ પોલીસની લાઠી ખાઈને પણ કોંગ્રેસ માટે કામ કરે છે પરંતુ અમદાવાદ હોય રાજકોટ હોય ભાવનગર હોય કે સુરત હોય એવી જગ્યા પર એવા પ્રસ્થાપિતો ચડી બેઠા છે કે શહેરોમાંથી કોંગ્રેસને બે સીટો આવે છે અને એ પણ બે સીટો માત્ર લઘુમતી બાહુલ્ય મત વિસ્તાર ધરાવતી જમાલપુર અને દાણા લીમડા છે એટલે ચોપનમાંથી બે સીટ આવે એટલે બાવન પર તમે સીધા હારી જાઓ એટલે તમે સત્તા ક્યારેય ના મેળવી શકો એટલે શહેરો પ્રત્યે ધ્યાન આપવું આપવું પડશે અને તમામ જ્ઞાતિઓને એવું લાગે કે કોંગ્રેસની જે વિચારધારા છે એ કોંગ્રેસ તમામને સાથે લઈને ચાલે છે તો એ મેસેજ જાય અને ખાસ કરીને કે જે એક મેસેજ આપવાનો અમુક ચોક ચંડાલ ચોકડી તરફથી મેસેજ આપવાનો પ્રયાસ થાય છે કે તમારા નેતાઓ ગમે તેટલા દોડતા હોય ગમે તેટલી મહેનત કરતા હોય પરંતુ પક્ષમાં એમનું મહત્વ નથી આ મેસેજ ઘાતક છે કેમ કે સરવાળે જ્યારે પક્ષ મહત્વ આપતો હોય છે તો નેતૃત્વ ઊભું થતું હોય છે નેતૃત્વ ઊભું થાય તો જ મતોમાં પરિવર્તિત થાય અને તમને

બરાબર છે અને હું જે કહેવા માગું છું પ્રસ્થાપિત હિતો જે છે જે પોતાના આર્થિક હિતો માટે રાજકારણ કરે છે એ પાંચે શહેરોની અંદર એ લોકો જમાવી બેઠા છે પોતાનો અડ્ડો એવા લોકોને જો કંટ્રોલ કરવામાં આવે એમને અમે નથી કરતા શક્તિસિંહભાઈએ તો મોટી વાત કરી છે કે જે ભાજપ મગ્યા છે એમને બી પાછા લાવો એટલે અમારા છે એમને અમે કાઢવાની કે એમને સાઇડલાઇન કરવાની વાત નથી કરતા પરંતુ અમે એમ કહીએ છીએ કે નવા ચહેરાઓને પ્રધાન્ય આપો એક સમય હતો કોંગ્રેસની અંદર સનત મહેતા માધવસિંહભાઈ વખતે ચીમનોભાઈ વખતે કે સમાજની દરેક વ્યક્તિ હોય હોય કે આર્થિક પછાત હોય દલિત હોય તમામને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું હતું અને નાની નાની જ્ઞાતિઓ પણ કેમકે નાની નાની જ્ઞાતિનો બહુ મોટો સમૂહ છે એટલે એ બધાને જ્યારે મહત્વ મળે એટલે સરવાળે પક્ષને ફાયદો થાય એટલે આ બાબતે જે છે એ બિલકુલ શક્તિશીભાઈ માટે કોઈ આની અંદર બીજી વાત નથી એ મારા નેતા છે હું સ્વીકાર કરું છું પરંતુ મારી ફરજ પર છે કે જ્યારે આજે સીટો આવી હોય આટલી હાર થઈ અને ભરો કરી એમને પાછા જ્યારે નેતૃત્વ સોંપ્યું હોય તો એ શરૂઆતના દિવસોથી આ બાબતની ધ્યાન રાખે એ બાબતે એમનું ધ્યાન દોરવા માટે મેં પત્ર લખ્યો છે ગયાસુદ્દીનભાઈ ઘણા લોકો એવું પણ કહે છે કે તમને એ જગ્યાએ હાજર ન રાખ્યા એના કારણે તમારી આ પીડા છે આ દુઃખ છે જેના કારણે આપ આવું કહી રહ્યા છો ભાઈ છાસ લેવા જેવી ને દુણી સંતાડવી એ પણ વ્યાજબી નથી જો આપ એ જે લોકો એ વાત કહેતા હોત તો એ પણ કહેવા માગું છું કે હું અને ઇમરાન ખેડાવાલા સર્વ ધર્મ સંભાવની વાત કરી સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ અત્યાચાર થાય ધર્મ જાતિ જોયા વગર અમે ત્યાં પણ જઈએ છીએ વાત કરીએ છીએ અમારામાંથી જો જ્યાં આજે આટલા બધા લોકો ગયા હોત ને એમાંથી જો ઇમરાન ખેડાવાલાને પણ લઈ ગયા હોત કે બીજા લોકોને પણ લઈ ગયા હોત તો મને એની અંદરથી આનંદ થાત પરંતુ જે દોડતા હોય જે મતતા હોય જેને સમાજ સ્વીકારતું હોય સમાજનો સ્વીકૃત સ્વીકૃત ચહેરો હોવો જોઈએ સમાજને ગમતો ચહેરો જોઈએ એની અવગણના થાય એટલે લોકોના ફોન મારી પર આવ્યા એ તમામ ધર્મ જ્ઞાતિના લોકો એમાં વિશેષ કરીને મુસ્લિમ્સ પણ હતા કે સાહેબ આમાં કેમ નથી દેખાતા એટલે હું ખોટી વાત નહીં કરું એ બાબત પણ જે છે દુઃખદ છે કે આજે દોડતા હોઈએ ગુજરાત ની લડતા એમ આઈ એમ ને પાર્ટી ને આટલો નબળો દેખાવતો હું જાવેદ પીર જન ખેડાવાલા જતા આખા ગુજરાતમાં એમને માત્ર મત મળ્યા છે અને સમગ્ર મુસ્લિમ સમાજે કોંગ્રેસને સમર્થન કર્યું છે ભલે સત્તર સીટો આવી પરંતુ સમાજ જ્યારે સાથે સમાજની પણ અપેક્ષા હોય કે સમાજના દોડતા સમાજની અવાજ બલન કરતા લોકોનો ચહેરો પણ દેખાવો જોઈએ એટલે ગયાસુદનભાઈ મૂળ વાત એ છે કીધું કે માઇનોરિટીની વાત છે દલિતની વાત છે જિજ્ઞેશ તો ત્યાં આગળ હતા અફસોસ વાતનો રહ્યો કે જ્યારે મુસ્લિમોને લઈને વાત આવી

એટલે કે ભાઈ મૂળ વાત અહીંયા આગળ એ છે આપણે જે સૌથી પહેલા લેટરમાં લખ્યું છે ધર્મની વાત આપે વિચારધારાની વાત કરી કોંગ્રેસની વિચારધારા પણ મજબૂત છે આ લોકો કોણ છે કે જે આ વિચારધારાને આગળ વધારવા નથી દેવા માંગતા જેમ આપે કહ્યું કે આપનો સમુદાય સો ટકા કોંગ્રેસ સાથે છે પણ એ કોણ જેવા લોકો કે જે નથી ઈચ્છતું કે આ સમુદાય કોંગ્રેસ સાથે રહે અને બીજા સાથે જતો રહે

એમને રજૂઆત પણ કરી છે કે લોકોનો બહુ વિશ્વાસ છે અને તમે વિશ્વાસ પર ખરા ઉતરવાના છો આજ સુધી જેટલો જન નથી આવ્યો એટલું આપના પદગણમાં આવ્યું છે લોકો રાજી છે પરંતુ તમારે જે ચેતવાની જરૂર છે એ પ્રસ્થાપિત હિતોથી છે ને તમે જાણો છો એટલે ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં રાજકારણ કરે છે એ બધું જ જાણે છે તો પછી આપણે બંધ બારણે વાત કરીએ હવે જાહેર માહિતી કહેશું તો પાર્ટીને નુકસાન નહીં થાય આપ નથી લાગતું એવું જ્યારે બંધ બાણે વાત કર્યા પછી પરિણામ ના મળતું હોય તો કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓની મનની વાત માટે જાહેરમાં બોલવાને મજબૂર થવું પડ્યું એ બાબતનું મને દુઃખ છે પરંતુ યોગ્ય સમયે આ વાત મૂકવી જોઈએ જેનાથી પક્ષ જે ફરીથી બેઠો થાય અને બે હજાર ચોવીસની ચૂંટણીમાં સારા પરિણામો મળી એક વાત એવી પણ છે કે આપના ખભાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કેટલાક લોકો દ્વારા કેટલાક તત્વો દ્વારા ને આપને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસ પાર્ટીની સાથે મને મારો ખભો કોઈ ઉપયોગ કરી શકે નહીં ભગવાને મને બહુ જ સમજ આપી છે ક્યારે બોલવું કેવું બોલવું અને શું બોલવું હું જાણું છું અત્યારે સમયની આવશ્યકતા હતી અને પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષનું ધ્યાન દોરવાનું હતું કે જે જૂની સિસ્ટમમાંથી બહાર નહીં આવીએ તો આપણે ફરીથી પ્રસ્થાપિત નહીં થઈ શકીએ એટલે મેં ધ્યાન દોરવાની મારી ફરજ નિભાવી છે બે હજાર ચોવીસ લોકસભાની વાત આપે ઉલ્લેખ કર્યો છે બે વખત છવ્વીસ માંથી છવ્વીસ બેઠક શક્તિસિંહજી ગોહિલ નું જે નવું નેતૃત્વ આવ્યું છે એને સમાજના તમામ તમામ વર્ગોમાંથી એમને આવકાર મળ્યો છે વિદ્વાન પણ છે સક્ષમ પણ છે અને જે એ મહેનત કરશે અને કાર્યકર્તા જે કરંટ આવ્યો છે એમના આવ્યા પછી તો એનાથી સો ટકા કોંગ્રેસ લાભ થશે ને કોંગ્રેસ સારી એવી માત્રામાં ગુજરાતમાં લોકસભાની સીટો જીતશે તો પછી ભાઈ નારાજગી કે આપ ખુદ કહી રહ્યા છો સારો કરણ છે સારી પરિસ્થિતિ છે સારું થઈ રહ્યું છે તો પછી ક્યાં ચિંતાની વાત જ છે ચિંતાની વાત ત્યારે થાય કે જ્યારે લાગે કે અમુક સમાજની અવગણના થતી હોય કે અમુક કર્મટ કાર્યકર્તાઓની અવગણના થતી હોય તો ચેતવું જોઈએ જેનાથી મિસ્ટેક ના થાય અને વધુ તાકાતથી વધુ બળની સાથે તમામ લોકો જોડાઈ અને પરિણામ મેળવે એટલે પક્ષના હિતમાં આ વાત કરવામાં આવી છે કે જૂની ભૂલોમાંથી કંઈ આપણે ધડો લઈએ કેમ કે ઇતિહાસની સૌથી ઊંડી આર થઈ છે સત્તર સીટો માત્ર ગુજરાતની અંદર કોંગ્રેસની વિધાનસભામાં આવી છે અને આગળ આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને શક્તિસિંહ ગોયલ સાહેબની જે ઊર્જા છે એનો પૂરો ઉપયોગ થાય કાર્યકર્તાના જોશ અને જુસ્સાના સાથથી અમે લોકો ગુજરાતની પ્રજાનો વિશ્વાસ ફરીથી સંપાદન કરી શકીએ કે ભાઈ કાંઈક તો અમારી ભૂલ થઈ હશે કે લોકોએ અમારી પર વિશ્વાસ નથી કર્યો કે પ્રજાએ અમને મત ના આપ્યા અમારી પર ભરોસો નથી કર્યો એટલે અમે પણ પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતારવા માટે લોકોના તમામ ધર્મજ્ઞાતિ લોકો સાથે લઈને ચાલવા માટે તમામ કાર્યકર્તાઓને ન્યાય મળી રહે માટે જે છે એ પક્ષની અંદર અમારી વાત મૂકીએ છીએ

પક્ષ અને નેતૃત્વની પર થાય છે એમાં મારી પર જવાબદારી થાય છે આભાર ગ્યાસુદ્દીનભાઈ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ તો હાલમાં જે રીતે મહત્વની અને મોટી વાત ગ્યાસુદ્દીનજી કહી રહ્યા હતા સૌથી વધારે મહત્વની વાત વીસ બેઠક આવશે તેવું મેં બે હજાર બાવીસના જે પરિણામ આવે તેને દોઢ વર્ષ પહેલા કહી દીધું હતું જેનું કારણ પણ આજ છે ને હાલમાં પણ જો આજ પરિસ્થિતિ રહી તો લોકસભામાં તેની ચોક્કસથી અસર કોંગ્રેસ પાર્ટીને થઈ શકે છે